विद्यार्थी मित्रों, आज आप भागीदार नो प्रवेश जेनी अंदर दाखला नंबर 11 नो अभ्यास करवाना छे। कदाच तमारे आगळना जोवाना बाकी होय दाखला नंबर 8 9 10 अथवा तो एनी थियरी अथवा तो नफा नुकसान नो नवो प्रमाण केवी रीते शोधवो ए जरा एनी प्रेक्टिस करजो। जो तमे सौप्रथम आ वीडियो जोई रह्या होय तो आपणी चेनल आ पासवर्ड एज्युकेशन ने सब्सक्राइब करो, जेथी करीने आगळना बधा ज दाखला तमारा सुधी हुं पहोंचाडी शकुं। तो मित्रों, हवे दाखला नंबर 11 के जेमां एवुं कही शकाय के आ दाखलो खूब ज मोस्ट आईएमपी छे। दाखलो सरळ अने सिम्पल अने समजी शकाय एवी रीते छे। तो पहेलुं काम हवाला टिक करीए, पहेलो हवालो त्यां त्यां टिक करी दो। बीजो हवालो स्टॉक अने यंत्र उपर, त्रीजो दीवादार उपर, चौथो लेणदार उपर, पांचमो मकान अने फर्निचर उपर, छठो चुकवाना बाकी मजूरीना छे एटले चुकवानी बाकीनी मजूरीना खर्चमां लखशो तो पण चालशे अने अलगथी बतावशो तो पण चालशे। आम तो प्लस करी દઈશું આપણે, તો ચૂકવવાના બાકી ખર્ચા માટે અહીંયા 6 નંબર આપી દેવા। ચલો, તો આટલી વસ્તુ અહીંયા આપણી પાસે જે હતી એ સોલ્વ કરી દીધી। હવે શરૂઆત કરીએ મૂળ ઉપર જો લખેલું છે પ્રેરણા અને પિયુષ મૂડીના પ્રમાણમાં છે, પ્રમાણ આપેલું છે મિત્રો। જૂનું પ્રમાણ કયું આપેલું છે તો કે મૂડીના પ્રમાણમાં, મૂડી કઈ છે તો કે 50,000 ને 1.5 લાખ, તો પાછળના 4-4 મહિના બંનેમાં ઉડાડો કેટલા થાય 5:15, તો 5 × 5 = 5, 5 × 3 = 1 પ્રમાણ થયું। પહેલું કોણ છે? પ્રેરણા, અને બીજું પિયુષ, અને નવો પાર્ટનર જે આવે છે એ પોઈન્ટ છે, એને લખ્યું છે 1/5 ને શરતે પ્રવેશ આપ્યો। જરૂર પડશે એ આપણે શોધીશું, બીજી કોઈ પ્રકારની વિગત આપેલી નથી એટલે આને જ ત્યાગ કહેવામાં આવે છે। જૂનું પ્રમાણ છે એ જ એનો ત્યાગ છે, સમજી ગયા? કારણ કે બીજી કોઈ પ્રકારની વિગત આમાં આપેલી નથી। ચલો શરૂઆત કરીએ મૂડી, બાકી આગળ લાવ્યા કેટલી મૂડી તો કે 50,000 અને 1.5 લાખ। ચલો પછી તો કે અનામત ભંડોળ કોઈ હવાલો નથી, એની વેચણી થશે। અનામત ભંડોળ કેટલું આપેલું છે તો કે 30,000, 30,000 ને 1:3 ના પ્રમાણમાં વેચી દેવાના। તો 30,000 ના આપણે ભાગ પાડીએ, એની ગણતરી કરીએ તો એમાં એવું લખાશે કે 30,000 છે એટલે 1 × 3 = 4, તો 4 વડે ભાગીએ, અથવા ગણતરી આપણે ખ્યાલ છે કે 30,000 × 1/4 એટલે કે ગણતરી કરશો તો પણ ચાલશે। માનો કે અહીંયા 1 છે, 4 વડે ભાગીએ તો 7500 થાય, તો 1 ના પ્રમાણમાં અહીંયા 7500 મળી ગયા। બીજું કે અહીંયા 30,000 આપેલા છે એમાંથી 7500 બાદ કરો એટલે બાકીનું 3 નું મળી ગયું, અથવા 7500 × 3 કરો તો પણ થાય। જો મિત્રો ભાગ પડતા શીખવાડું છું, એકદમ નોર્મલ રીત છે, તમે એક નોર્મલ સાદી રીત કહી તો કે 30,000 × 1/4, 30,000 × 3/4 એટલે 7500, બાકીનો જવાબ મળી જશે। ખ્યાલ આવી ગયો? અહીંયા 7,000 બાદ કરો તો 22,000, બીજા 500 બાદ કરો નહીં 23,000, બીજા 500 બાદ કરો એટલે 22,500, તો 30,000 × 3/4, અથવા તો એમ ન કરવું હોય તો 30,000 × 3 = 4 કરો, 4 વડે ભાગો એટલે 7500, 7500 × 1 કરો એટલે 7500, 7500 × 3 કરો એટલે તમને અહીંયા 22,500 મળી જશે। ખ્યાલ આવી ગયો? તો આ બંનેનું જે પ્રમાણ છે એ 1:3 છે। તો મિત્રો 30,000 આ ભાગ પડી ગયા, કોના? તો કે અનામત ભંડોળના। રેડી, સમજી ગયા? લો આગળ વધીએ। હવે અનામત ભંડોળ પછી લેણદારો છે, કેટલા છે લેણદારો? 40,000, તો અહીંયા આજો એમાં હવાલો છે। શું હવાલો છે? તો કે ચોથા નંબર હવાલામાં લખ્યું છે 30,000 ચૂકવવા પડશે, 40,000 છે એમાંથી 30,000 ચૂકવવા પડશે, તો 10,000 શું થયું? ઘટાડો થઈ ગયો 10,000 નો, તો લેણદારો એટલે આપણે ચૂકવવાના, ચૂકવવાના ઓછા થાય તો આપણને ગમે,
तो ये लेनदारो अहीं आवे, लेनदारो खाते केटला घटी गया 10,000 घटी गया, ये रकम अहीं लखाशे। आगळ वधे पछी चुकवाना बाकी खर्चा 1500, चुकवाना बाकी खर्चा 1500। पेलो हवालो छे छठा नंबरनो, अलग लखशो तो पण चालशे, पण आमां आपणे सेट करी दईए। मजूरी बाकी ये खर्च छे, केटला बाकी तो के 6460, 460 रूपया चुकवानी बाकी छे। जो छठा नंबरनो हवालो तो एनो सरवाळो करीए, 1960 आ जे चुकवानी बाकी छे ए भविष्यमां चूकवी पड़शे न गमे, तो चुकवानी बाकी मजूरी खर्च, मजूरी खर्च खाते केटला तो के 460 रूपया बाकी छे। जे हवालानी असर होय ए पुनर्मूल्यांकनमां थती होय त्यां आपणे करवानी। चलो आगळ वधीए, मूडी देवा पूरुं थयुं, पहेली बाजू आगळ वधीए। मकान, मकानमां अहीं हवालो छे 15% नो वधारो थयो, तो के मकान 90,000 छे प्लस वधारो। શું કીધું છે વધારોમાં? તો કે 90,000 મકાન છે, એમાં હવાલા નંબર 5 મકાનની કિંમતમાં 15% વધારો કરો। તો મિત્રો કેન્સલ લઈએ, તો અહીંયા 90,000 પ્લસ 15% એટલે ગણતરી કરીએ તો ટોટલ અહીંયા 90,000 છે, તો 1,03,500 થાય। કેટલા ટકાનો વધારો કર્યો? તો કે 90,000 ગુણ્યા 15% કરો તો 13,500 વધે, એટલો વધારો થયો। એ વધારો થાય એટલે 1,03,500 મકાનની કિંમતમાં વધારો થાય તો આપણને ગમે, શીખવાડેલું છે। મિલકત વધે, મિલકતની વેલ્યુ વધે, તો અહીં લખાય મકાન ખાતે કેટલી કિંમત વધી? તો કે 13,500। ચલો આ મકાનની એન્ટ્રી મુકાઈ ગઈ। એના પછી જુઓ પોઈન્ટ, મકાન પછી છે ફર્નિચર 17,500, અને ફર્નિચર ઉપર કેટલો વધારો? 20% વધારો થયો, તો લખાય ફર્નિચર 17,500, અને ફર્નિચરમાં પણ હવાલો 5મા નંબરનો 20% વધારો કરવાનો, 17,500 ગુણ્યા 20% તો 3,500। સત્તર પાંચસો માં 3,500 નો ઉમેરો કરો, 21,000 મિલકત વધે છે, એટલે અહીંયા આવે ફર્નિચર ખાતે કેટલો વધારો થયો? 3,500। એટલે જે કિંમત વધારો વધારો થાય આપણે અહીંયા લખીશું। ચલો ફર્નિચર પછી આગળ વધીએ, તો અહીંયા લખ્યું છે યંત્રો 1,07,500, યંત્રો 1,07,500, તો શું કીધું છે હવાલા નંબર 2 ની અંદર? જો યંત્રો સ્ટોક અને યંત્રોની બજાર કિંમત, તો યંત્રની કેટલી થઈ? જો બીજા નંબરની યંત્ર છે 1,20,000 થઈ એની બજાર કિંમત, માર્કેટમાં એ આટલી કિંમત છે એ 1,20,000 થઈ ગઈ, તો એનો મતલબ એવો થયો કે યંત્રમાં વધારો થયો એની કિંમતમાં। અત્યારે 1,07,500 બોલે છે, માર્કેટમાં બજારની વેલ્યુ 1,20,000 બોલે, તો 1,20,000 માઇનસ 1,07,500 બાદ કરો તો તરત તમને 12,500 નો વધારો થયો। યંત્રની કિંમતમાં વધારો થાય તો અહીંયા આવે યંત્રો ખાતે, મિલકત વધે ગમે કેટલી? તો કે 12,500। ચલો યંત્ર પછી શું કીધેલું છે? તો કે યંત્ર પછી સ્ટોક કેટલા છે? 17,500, તો કે સ્ટોક ની વેલ્યુ કેટલી થઈ છે? તો આમાં રકમમાં કીધેલું છે હવાલા નંબર 2 માં સ્ટોક 20,000 થયો, એમાં વધારો થયો, સ્ટોક ની કિંમત 20,000 થઈ ગઈ, 17,500 હતા 20,000 થઈ ગઈ, તો કેટલી વધી ગઈ? 2,500 વધી ગઈ, જેમાં 12,500 વધી ગઈ, 25,000 વધી ગઈ વધારો, તો જ 20,000 થાય ને, સ્ટોક ની કિંમત વધે તો ગમે ગમે, તો અહીંયા સ્ટોક ખાતે 2,500। ચલો હવે આગળ વધીએ, સ્ટોક પછી અહીંયા આવે છે દેવાદાર 30,000, તો એમાં
ત્રીજા નંબરનો હવાલો છે 10% કારખાતાનામાં તો માઈનસ કારખાતાનામાં 10% એટલે 3000 તો કેટલા થાય 27000 હજુ પણ એક હવાલો છે એની અંદર શું કીધું છે 2% વટાવાનામતની ગણતરી કરો તો 2% કરવાનો વટાવાનામત 2% 5400 27000 ગુણ્યા 2% બરાબર 540 હું 2,70,000 સમજો 2,70,000 હોય તો 5400 થાય પણ અહીંયા 27000 છે 2% એટલે પાછળના 2 મળ્યા કાપી નાખો 270 ને ડબલ એટલે 540 તો અહીંયા 27000 માંથી 540 બાદ કરો તો 26460 આ બંનેની એન્ટ્રી કારખાતાનામાં અને વટાવાનામાં હોવાથી દેવાદારની કિંમત ઘટે મિલકતની કિંમત ઘટી તો એ અહીંયા લખાશે ગાલખાત અનામત ખાતે દેવાદાર વટાવ અનામત ખાતે બંનેની વેલ્યુ ખાલખાત અનામત 3000 છે દેવાદાર વટાવ અનામત 540 છે બંનેની એન્ટ્રી મૂકાઈ ગઈ દેવાદારનો ટોપિક પૂરો થયો દેવાદાર પૂરો થયા પછી રોકડ અને બેંક 8250 છે રોકડ અને બેંક એટલે કે બાકી આગળ લાવ્યા 8250 મળવાની બાકી આવક કેટલી તો કે 750 હવે વિદ્યાર્થી મિત્રો આ ઘણી વખત શું થાય કે એક એન્ટ્રી એમ કે પછી બીજી એન્ટ્રી મળવાની ને આપણે ભાઈ અહીંયા મૂકે આ હવાલો નથી હવાલામાં હોત તો એની બીજી એન્ટ્રી થાત અહીંયા આપણે જે છે એ એક જ એન્ટ્રી કરવાની થશે ચલો અહીંયા પાકું સર્વે પૂરું થયું હવાલામાં કઈ વસ્તુ બાકી હોય તો જરા જોઈ લઈએ મૂડી અને ઉપાડ સિવાય તો કે બીજા નંબરનો હવાલો પૂરો ત્રીજો પૂરો ચોથો પૂરો પાંચમો પૂરો છઠ્ઠો હવાલો પૂરો એટલે 2, 3, 4, 5, 6, 7 જેવી એન્ટ્રી થઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8 રેડી બધા જ હવાલા ટોપિક અહીં આવી ગયા પહેલો પોઈન્ટ આપણો બાકી છે પોઈન્ટની મૂડી પેટે 62,500 લાવશે મૂડી લાવશે 62,500 ની મૂડી લાવે ની આમ ખબર જ છે રોકડ ઓબ્લિક બેંક ખાતે મેં કીધું છે એકાદી બે જેટલી યાદ આવે તે આમ લખવાની તે પોઈન્ટના મૂડી ખાતે કેટલી લાવશે 62,500 જે મૂડી આવે છે ને એન્ટ્રી કરો રોકડોની અહીંયા ઉધાર બાજુ લખાય પોઈન્ટના મૂડી ખાતે કેટલા 62,500 અને અહીંયા લખાય રોકડ ઓબ્લિક બેંક ખાતે 62,500 તો મૂડીની એન્ટ્રી થઈ ગઈ હવે આવડી ગયું આપણે આગળ વધીએ એમાં ને એમાં તેના ભાગની પાઘડી પેટે 24,000 રોકડા લાવ્યા એના ભાગની જે આવતી હતી 24,000 આવે 24,000 એ રોકડા લાવે છે પાઘડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદાર તરત જ ઉપાડી જાય છે ઉપાડ શીખી ગયા આપણે ગયા દાખલામાં 50% જેવું કંઈક હતું તો અહીંયા 24,000 રોકડા લાવે છે પાઘડી તો પાઘડી રોકડા લાવે તો રોકડા લાવે એની આમદન છે આપણી પાસે રોકડ ઓબ્લિક બેંક ખાતે તે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા લાવે છે 24,000 તો અહીંયા 24,000 ની એન્ટ્રી થાય અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારો કોણ પ્રેરણા અને પિયુષ પ્રેરણાના મૂડી ખાતે તે પિયુષના મૂડી ખાતે કેટલા તો કે 24,000 કયા પ્રમાણમાં તો કે ત્યાગના પ્રમાણમાં ત્યાગનું પ્રમાણ કયું કશું બીજી કોઈ ડિટેલ નથી તો 1:3 ત્યાગનું પ્રમાણ કહેવાય તો હવે શીખવાડ્યું તમને બે રીતે ભાગ પાડી શકાય 3 ને 1 4 24,000 ને 4 વડે ભાગો 6 4 24 6000 ગુણ્યા 1 એટલે 6000 ગુણ્યા 3 18000 6 3 18 1:3 પ્રમાણ થઈ ગયું જોઈ લો તો આ લાવે છે એની અસર થઈ હજુ ઉપાડી જાય છે બાકી છે બરાબર લાવે છે તો આ બે ની એન્ટ્રી કરી દઈએ પહેલા રોકડ જો મિત્રો અહીંયા આ જમા આ ઉધાર ઉડી જાય અમુક લોકો ડાયરેક્ટ પણ અહીંયા અસર કરતા હોય છે રોકડ ની ઉધાર ભજન આ બે ની જમા ભજન તો પણ ચાલતું હોય છે પણ બુક પ્રમાણે આપણે આને ફોલો થઈએ રોકડ બેંક ની ઉધાર બાજુ લખાય પાઘડી ના પ્રીમિયમ ખાતે કેટલા તો કે 24,000 આ એક અસર થઈ ગઈ આની નથી કરવાની આ બે ની જમા બાજુ
બેની જેમ બાજુ લખાય પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા તો કે 6000 અને 18000 થઈ ગઈ એન્ટ્રી હવે જુઓ લખ્યું છે 60% રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જાય છે 60% ચોથી આવનત અહીંયા લખું છું મિત્રો ઉપાડી જાય તો ઉધાર થઈ જાય પ્રેરણાના મૂડી ખાતે ઉધાર પિયુષના મૂડી ખાતે ઉધાર અને તે રોકડ ખાતે કેટલા ઉપાડી જશે 60% કોના 60% તો કે જે એમને મળી છે એના 6000 ના 60% કરો તો 3600 રૂપિયા ઉપાડી જશે અહીં 18000 છે એના 60% કરો તો 10800 ઉપાડી જશે અને 24000 ના તમે 60% કરો તો 14400 આબીનું ટોટલ એટલું થાય ચેક કરો આબીનું ટોટલ 14400 થવું જોઈએ આ કરો અથવા બેનું ટોટલ કરો તો આ ઉપાડી જાય ની આમ નથી તો બંનેની ઉધાર બાજુ બંનેની ઉધાર બાજુ બંનેના મૂડીની ઉધાર બાજુ શું લખાશે રોકડ ઓબ્લિક બેંક ખાતે કેટલા ઉપાડી જાય છે 3600 અને 10800 અને રોકડની જમા બાજુ લખાશે પ્રેરણાના મૂડી ખાતે અને પિયુષના મૂડી ખાતે કેટલા કેટલા તો કે 3600 અને 10800 તો મિત્રો એ ઉપાડી જાય ને આમ નથી હવે બુક ની અંદર કોઈ પ્રકારનો હવાલો બાકી નથી બધી જ અસર આપી દીધી બધી જ એન્ટ્રી આપી દીધી અને એકદમ સરળ કહી શકાય દાખલો 8 માર્ક્સ મિત્રો જવા ના દેવાય સ્ટેપ પ્રમાણે બધાની એન્ટ્રી હશે હવે આપણે આના ખાતા બંધ કરીએ તો 10000 પ્લસ 13500 પ્લસ 3500 પ્લસ 12500 2500 મિત્રો ઘણા બધા ખાતા બંધ કરતા જ નથી હમણાં દાખલો મૂકી દે તો મિત્રો માર્ક્સ તમને મળે નહીં પૂરેપૂરા બધી જ એન્ટ્રી કરવી પડે આ 42000 માંથી 460 બાદ કરો 3000 બાદ કરો 540 બાદ કરો તો 38000 વધે તો આ નફો થયો જે કોણ મેચ છે તો બે પાર્ટનર મૂડી ખાતે તો પહેલાના મૂડી ખાતે પિયુષના મૂડી ખાતે એને વેચની કરી દેવાની કયા પ્રમાણમાં તો એના જૂનું પ્રમાણ 1:3 છે એ જ એનું ત્યાગનું પ્રમાણ છે હવે 5:15 છે તો અહીંયા 38000 આવે છે 4 વડે ભાગીએ 3 ને 4 4 વડે ભાગીએ એટલે 9500 આવે 1 વડે ગુણ્યો અને પછી 3 વડે ગુણ્યો તમે તમને આવડે છે એ પ્રમાણે તમે કરી શકશો ચિંતા ના કરો 28500 તો એ મળી ગયું અહીં લખાય પુનઃમૂલ્યાંકન ખાતે કેટલા રૂપિયા તો કે 9500 અને 28500 તો અહીંયા આ સબ મુકાઈ ગઈ હવે એનું ટોટલ કરીએ અહીંયા 62500 છે એ 62500 અહીંયા આવશે એ જ રકમ 62500 અહીંયા મુકાશે આનો સરળો કરીએ 50000 7500 6000 9500 તો 73000 આવશે એ 73000 અહીંયા મુકાશે એમાંથી 3600 બાદ કરો તો 69400 આનો સરળો કરીએ 150000 22500 18000 28500 ટોટલ થાય 219000 એમાંથી 10800 બાદ કરો તો 208200 બાકી આગળ લઈ ગયા એ બાકી આગળ લઈ ગયા ક્યાં આવશે અહીંયા મૂડીમાં પ્રેરણા પિયુષ અને નવો પાર્ટનર કોઈની ત્રણેની મૂડી લખી દઈએ તો અહીંયા 69400 208200 અને ત્રીજાની 62500 ત્રણેનું ટોટલ કરીએ ત્રણ લાખ 40100 આનો સરવાળો કરીએ એટલે આપણે બાકી આગળ લઈ ગયા મળી જશે તો અહીંયા 8250 પ્લસ 62500 પ્લસ 24000 એટલે
94,750 એમાંથી બધું બાદ કરીએ 3600 10,800 તો 80,350 રૂપિયા એ અહીંયા લખે રોકડ બેંક તો સરવાળો કરીએ 3,40,100 30,000 1,960 તો અહીંયા સરવાળો થાય 3,72,060 પહેલી બાજુ ચેક કરીએ 1,03,500 21,000 1,20,000 20,000 26,460 750 80,350 તો 3,72,060 તો મિત્રો અહીંયા આપણને રકમ આટલી મળી ગઈ કેટલી 3,72,000 એક જ મિનિટ હો તો અહીંયા અગિયારમા દાખલાની અંદર 3,72,060 80,350 રેડી તો મિત્રો અહીંયા દાખલા નંબર 11 તો મોસ્ટ ટાઈમ પી કહી શકાય તમે 1, 2 નહીં 3 વખત આ દાખલો ગણી જ્યાં સુધી તમે ટ્રાય કરો ભૂલ પડે પાછો ફરીથી ગણો એમ 2 વખત 3 વખત 4 વખત જે પણ ટ્રાય થાય એ ટ્રાય કરો શીખો સમજો અને ઉદાહરણ દાખલા જે આગળના આપેલા છે 22, 23, 24 એ 3-3 દાખલા રિપીટ કરો વારંવાર આગળ આમાં ભણી ગયા દાખલા નંબર 8, 9, 10 એ 3-3 દાખલા ફરીથી શીખો પ્રેક્ટિસ કરો અને ઉદાહરણ દાખલા નંબર 11 એની પણ વારંવાર પ્રેક્ટિસ કરો મિત્રો ખાસ ભૂલાઈ ન જાય પાગલેની આમનોંધ તો કમ્પલસરી તમારે કરવી પડશે આમનોંધ બીજી લખવી હોય તો અહીંયા વહેંચણી કરી હોય એની લખી શકાય અહીંયા કોઈ ભાગ પડ્યા હોય અનામત ભંડોળ એની આમનોંધ લખી શકાય તેવી 4-5 તમે આમનોંધ લખી શકો કમસે કમ મૂડીની અને પાગલીની તો લખવાની જ બરાબર તો મિત્રો ખાસ અહીંયા 11મો દાખલો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મિત્રો ખાસ વારંવાર પ્રેક્ટિસ કરો તો તમને આવડશે તો મિત્રો આવતા લેક્ચરની અંદર મળીશું દાખલા નંબર 12 સાથે તો આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ આવજો